नमस्कार, मैं हूं पिंकी देसाई और आप सबका स्वागत है हमारे नए शो वे टू विदेश में। क्योंकि हमारी इस विशेष चर्चा से आपके विदेश जाने का रास्ता हो सकता है और भी आसान। फ्रेंड्स, इन सब पर आज हमें जानकारी देंगे कानन इंटरनेशनल के सीईओ मिस्टर मनीष शाह। मनीष जी, वेलकम टू द शो। थैंक यू। मनीष जी, सौथी पहलो मारो आपने सवाल छे कि विदेश कौन जाई शके। विदेश तमे जोशो बेन के आजकल 3-4 वर्गना लोको सौथी वधारे विदेश जाई छे। एक तो विदेश ने सौथी वधारे लोको बिजनेस कम्युनिटी ना लोको वधारे बिजनेस ट्रैवल करे छे। बिजनेस कम्युनिटी ना लोको एटला माटे विदेश सौथी वधारे जता होय छे के लोको धंधाना नवा नवा तकोनी शोधमा फ्रेंचाइजी एग्रीमेंट, टेक्नोलॉजी ट्रांसफर, बिजनेस कोलाबरेशन, पछी ए लोको आजकल बधी ज इंडियानी कंपनी जोशो तो तमे विदेशोमां नवी नवी ऑफिसो खोले छे ए लोको, तो कंपनीओने भी सारा सारा एम्प्लॉयने त्यां मोकलवानी जरूर पड़ती होय। तो सौथी वधारे आपणा देशमां बिजनेस ट्रावेलर होय छे। तमे एक आंकड़ो जोशो अमेरिका, केनेडा, लंडन, ऑस्ट्रेलियामां तो लगभग 50 લાખથી વધારે લોકો વિદેશોમાં છે, તો એમના પેરેન્ટો પણ એમને મળવા બહુ જાય છે। બીજું, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીના કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ બહુ જ થાય છે એકબીજાના દેશમાં, તો એ અર્થે બી લોકો વિદેશ વધારે જાય છે। આજથી 5-10 વર્ષ પહેલાં વિદેશ જવું એક પૈસાવાળા લોકો જ વિદેશ જઈ શકે એવી માન્યતા હતી, આજે એ છે નહીં। આજે તમે સામાન્ય કક્ષાના લોકો પણ વિદેશ જઈ શકો। તમે જોતા હશો કે તમે વાત વાતમાં સાંભળતા હશો લોકો દુબઈ, સિંગાપુર, મલેશિયા, બેંગકોંગ 6 વારે જાય છે। આપણે અહીંયા, હા, આપણે અહીંયા અહીંથી ચંદીગઢ પહોંચવું વધારે દૂર છે, પણ તમારે દુબઈ, સિંગાપુર કે મલેશિયા જવું હોય તો એ વધારે નજીક છે ને ઇવન ટિકિટ બી ઘણી વખત સસ્તી હોય છે। મનીષજી, બીજું એ જાણવા માંગીશ કે વિદેશ ફરવા લોકો જાય છે ત્યાં ફરવા લાયક સ્થળ સિવાય એ લોકોએ બીજું શું ફોકસ કરવું જોઈએ? બહુ સરસ। વિદેશ તમે જાઓ છો ફરવા, તમે ધારો કે 3 દિવસ રહો છો, 5 દિવસ રહો છો, 7 દિવસ રહો છો કે 3 મહિના રહો છો, પણ તમારે ફરવા ઉપરાંત સ્થળો સિવાય તમારે ઘણી બધી વસ્તુઓ ત્યાં જોવા જેવી છે। કે તમે ત્યાંના, ધારો કે તમે તમારા બાળકો 8-12 ધોરણની વચ્ચે ભણતા હોય તો તમે એક વખત સ્કૂલની, કોલેજની કે યુનિવર્સિટીની વિઝિટ અવશ્ય કરો, એનાથી તમને ખબર પડશે ત્યાંનું લોકલ કલ્ચર, બિઝનેસની કેવી તકો છે ત્યાં તમારા જ લેવલમાં। તમે ધારો કે અહીંયા કોઈ જગ્યાએ જોબ કરતા હોય કે તમે અહીંયા બિઝનેસ કરતા હોય તો ત્યાંના લોકો એ જ જોબમાં કેટલું કમાય છે, કઈ રીતનું લોકોનું વર્ક કલ્ચર હોય છે, લાઇફસ્ટાઇલ કઈ રીતની હોય છે, ત્યાં સંસ્કૃતિ કેવી રીતે હોય છે, એ બધું જ તમે જોયું, ત્યાં ડિસિપ્લિન જુઓ તમે, તો એ જોવાથી તમને તમારો એક આઈડિયા તમારા મગજમાં નવો ડેવલપ થશે, તમને પ્રગતિ કરવાનું મન થશે, એ લોકો જેવું બનવાનું મન થશે। તમે ઘણી જ બધી વસ્તુઓ જુઓ, જો તમારા બાળકોને સાથે લઈ જતા હોય તો તમે તમારા બાળકોને એક સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટી, એ તમારું જે બાળક છે જેટલા વર્ષનું છે એના અનુસંધાનમાં તમે એક એને અવશ્ય વિઝિટ કરાવો। બાળકો એ આવનારી પેઢીનું ભવિષ્ય છે, આ દેશનું સૌથી મોટામાં મોટી મિલકત છે, એ લોકો જોશે તો એ લોકો એ સમાજમાં બદલાવ ચોક્કસ લાવી શકશે। જે રીતે તમે કહ્યું કે એમના પેરેન્ટ્સે સ્કૂલ અને કોલેજ યુનિવર્સિટીઝની વિઝિટ કરવી જોઈએ, જાણવું જોઈએ કે ત્યાં એમના છોકરા માટે સ્ટડીઝ પોર્ટફોલિયો કેવો છે, તો આ વિઝિટ કરવી કેવી રીતે શક્ય બને? યાની ત્યાંના લોકો આપણને કેવી રીતે અલાઉડ કરી શકે? ત્યાં સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીઓ બહુ જ યુઝર ફ્રેન્ડલી હોય છે। તમે કોઈ બી આ બધા સારા સારા દેશમાં જોશો તો આ લોકો 40-50 વર્ષ પહેલાંથી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટોને એટ્રેક્ટ કરે છે, એટલે આ લોકોનો એટીટ્યુડ બહુ ઓપન હોય છે। તમે કોઈ પણ સાઈમ બિઝનેસ આવર્સમાં 8:30-4:30 કોઈ અપોઇન્ટમેન્ટની પણ જરૂર નથી, જઈ અને એ લોકો જે કોલેજ, સ્કૂલ કે યુનિવર્સિટીની ઓફિસમાં મળી શકો। અને આમ જ અમસ્તા તમે કેવી કોઈ દુકાન કે શોપમાં ગયા હોય એવી રીતે, ભાઈ અમે આ ભારત માંથી આવ્યા છે અને અમારે તમારી સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીનું વિઝિટ કરવું છે અને અમારા આ જે અમારું બાળક છે કે સન છે કે ડોટર છે એના માટે થોડુંક જાણકારી જોઈએ છે, તો એ લોકોને ત્યાં આખો સ્ટાફ જ હોય છે આના માટે। અને એ બધા કોઈ બી આ બધા સારા સારા દેશો છે જેવી રીતે આપણે વાત કરી, અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, જર્મની, સિંગાપુર, દુબઈ, આ બધા દેશોમાં 50-50, 100-100 દેશોમાંથી વર્ષોથી લોકો ભણવા આવે છે, એટલે લોકોનો બહુ ઓપન એટીટ્યુડ હોય છે, તો એ લોકો તમને બહુ ઇઝીલીથી 1/4 કલાકની કે 20 મિનિટની ટૂર કરાવડાવશે જ તમને। મનીષજી, જે રીતે તમે કહ્યું કે એ લોકો ત્યાં ગાઈડન્સ આપવા માટે એ લોકોને એક અલગ જ સ્ટાફ
સ્ટાફ હોય છે, તો શું ત્યાં કોઈ પણ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે કે ત્યાં વિઝિટ કરવા માટે કોઈ પ્રકારનો ચાર્જ છે? આ બધા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કોઈ પણ જગ્યાએ કોઈ ચાર્જ હોતો નથી. જો તમારે બહુ જ સારું કોઈ ડિપાર્ટમેન્ટ વિશે બહુ જ ડિટેલમાં નોલેજ લેવું હોય તો તમે વિદેશ જતા પહેલાં 2-4 દિવસ પહેલાં ઈમેલ કરીને પણ તમારી અપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરી શકો. જો તમારે બહુ જ ડિટેલમાં કોઈ ડિપાર્ટમેન્ટ વિશે પર્ટિક્યુલર જાણવું હોય તો તમે એ કરી શકો છો. ઇવન 2-3 જગ્યાએ પણ કરી શકો છો. તમે તમે પર્ટિક્યુલરલી કોઈ સિટીમાં કોઈ રિલેટિવને ત્યાં રહેવા ગયા છે તો એની આજુબાજુમાં તમે 2-4 કોલેજ યુનિવર્સિટી જેટલી બી છે તમે જશો તો તમને બહુ જ જાણવા મળશે. બહુ જ એટલે બહુ જ જાણવા મળશે. હું તમને જો યુએસ કેનેડાની વાત કરું તો ત્યાં નાની નાની કોલેજોના બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ત્યાં 7-સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવા છે. 5-સ્ટાર તો કમ એના માટે એ છે, એટલું બધું એ લોકોને ત્યાં ફેસિલિટીઝ હોય છે. તો એ સ્ટુડન્ટ કે એ બાળક જ્યારે જાય છે ત્યારે એ જુએ છે કે ભાઈ એજ્યુકેશન આપણું અને લોકોમાં કઈ રીતનું ડિફરન્સ છે અને આપણા માટે એ કઈ રીતે વિકાસમાં આગળ થઈ શકે. મનીષજી, વે ટુ વિદેશમાં આજે આપણે અમારા દર્શક મિત્રોને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. વે ટુ વિદેશ મેં આજ કે લિયે ફિલહાલ ઇતના હી. નેક્સ્ટ વીક હમ ઇસી પ્રોગ્રામ મેં નયે મુદ્દો કે સાથ ફિર હાજર હોંગે. તબ તક કે લિયે દીજિયે ઇજાઝત. નમસ્કાર.